બિલકુલ મુકુંદભાઈ પાલીતાણાથી જ્યોતિબેન નામના કોલર આપણી સાથે જોડાયા છે. જી જ્યોતિબેન, આપનો પ્રશ્ન જણાવશો. મારે મારા દીકરા વિશે પૂછવું છે. આપના દીકરાનું શુભ નામ? કૃષ્ણદેવસિંહ. જન્મની તારીખ? 26/12/96. 26 26/12/96. 12/96. ઓકે. જન્મનો સમય? સવારે 11:10. સવારે 11:10. જન્મનું સ્થળ બેન? કેટી. શું પ્રશ્ન હતો? એને ગવર્નમેન્ટ જોબ છે કે ને, અને આ પોલીસ કોન્સ્ટેબલ ને એને પરીક્ષા દેવાની છે, એને એમાં કાઈ થશે કે નહીં થાય, કે આગળ પછી શું કરવું એમ. જો એમના જન્માક્ષર જોવા જઈએ તો કુંભ લગ્ન ઉદિત થયું છે. કુંભ લગ્ન ના અધિપતિ શનિ મહારાજ પોતે ધનસ્થાન ની અંદર કેતુ ની સાથે મીન રાશિમાં વિરાજમાન છે, એટલે કે શનિ કેતુ નો શ્રાપિત દોષ બની રહ્યો છે. અને અષ્ટમ સ્થાન ની અંદર મંગળ અને રાહુ સાથે છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ સશસ્ત્રધારી પોલીસ ની અંદર કે ફોજ ની અંદર જતો હોય, એટલે કે નોકરીના યોગો એને સશસ્ત્રધારી કાર્ય ની અંદર રહેવાના હોય, તો એવા વ્યક્તિઓનો મંગળ અને શનિ નો સંબંધ થતો જોવામાં આવે છે. હવે તમારા સુપુત્રના જન્માક્ષર જોવા જઈએ તો શનિ અને મંગળની સંપૂર્ણ દ્રષ્ટિ પડી રહી છે. ઓલરેડી કર્મસ્થાનનો અધિપતિ મંગળ મહારાજ પોતે રાહુની સાથે અષ્ટમ સ્થાનની અંદર વિરાજમાન છે. પ્રયત્ન કરવાથી અવશ્ય એમને કોન્સ્ટેબલની જોબ, એટલે કે અવશ્ય એમને સરકારી યોગના જોબના યોગો બની રહ્યા છે. અત્યારે એને શનિ મહારાજની મહાદશા ચાલી રહી છે અને એમાં પણ રાહુની પ્રત્યંતર દશા ચાલી રહી છે, એટલે કે અથાગ મહેનત કરવાથી, અથાગ પરિશ્રમ કરવાથી એને સ્વલ્પ માત્રામાં ફળની પ્રાપ્તિ કરાવે. શું કરવું જોઈએ? શનિ અને કેતુના શ્રાપિત દોષની પૂજા અને મંગળ અને રાહુની પૂજા કરાવી એમના માટે ઉત્તમ રહેશે. નિત્યના માટે કિષ્કિંધા કાંડનો પાઠ અવશ્ય કરવાથી એમને સારો લાભ મળી શકે છે. અને રોજ પોસિબલ હોય તો ભગવાન શિવની આરાધના કરે, જેનાથી એમને સારા ફળની પ્રાપ્તિ થઈ શકે અને સારી એવી જોબ પણ પ્રાપ્ત થઈ શકે. જય ગણેશ. બિલકુલ મુકુંદભાઈ, સુરેન્દ્રનગરથી જિજ્ઞેશભાઈ નામના કોલર આપણી સાથે જોડાયા છે. જિજ્ઞેશભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. જય ગણેશ. જિજ્ઞેશભાઈ, મારી જન્મ તારીખ છે ને 5/12/1985 છે. જન્મ સમય સવારે 11:30. અને મારો પ્રશ્ન લગ્ન યોગનો છે. અને હમણે ગુરુનું રાશિ પરિવર્તન થયું, એ મારી માટે કેવું રહેશે? અને લક્ષ્મી યોગ મારી કુંડળીમાં છે કે, અને કઈ રાશિ સાથે થશે? જો પ્રથમ જોવા જઈએ તો તમારા જન્માક્ષર ની અંદર કર્ક લગ્ન ઉદિત થઈ રહ્યું છે અને કર્ક લગ્ન નો અધિપતિ ચંદ્ર મહારાજ પોતે ભાગ્યસ્થાન ની અંદર શુક્ર ની સાથે છે. લાગણીશીલ સ્વભાવ, પેટ અથવા પીઠ ઉપર તલ હોય, સૂર્ય મંગળ નો અંગારક યોગ સ્વભાવ ક્યારેક ને ક્યારેક ઉગ્ર બનાવતો હોય. બુધ અને રાહુ આ બંને ગ્રહો તમારા જન્માક્ષર ની અંદર સાથે એલર્જીને લગતી સમસ્યા અમુક સમયાંતરે ક્રિએટ કરાવે. સ્વાભાવિક જોવા જઈએ તો તમારો લગ્ન માટેનો યોગ ઓલરેડી એક ચાલ્યો ગયો. બીજો તમારો લગ્નનો યોગ હવે આગળ જતા ચાલુ થશે. એ લગ્ન યોગની અંદર આપે લગ્ન ન કર્યા, કઈ રૂકાવટ આવી, એ બધી વસ્તુ ગૌણ છે. અને સપ્તમ સ્થાનની અંદર જ્યારે ગુરુ મહારાજનું પરિભ્રમણ ચાલતું હોય ત્યારે આવા વ્યક્તિઓને લગ્ન થવામાં અને થયા પછી ટકવામાં એ ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ્સો થતા હોય છે. એટલે સ્વાભાવિક જોવા જઈએ તો થોડા ઘણા પ્રોબ્લેમ્સો સર્જાય, પરંતુ વિષ્ણુ સહસ્ત્રનામાવલીનો પાઠ કરવાથી અવશ્ય આપને સફળતા મળી શકે. બીજો પ્રશ્ન આપે એ પૂછ્યો કે ગુરુનું રાશિ પરિવર્તન તમને લાભ અને નુકસાન કઈ રીતે આપી શકે. તો ગુરુ મહારાજનું રાશિ પરિવર્તન જોવા જઈએ તો તુલા રાશિની અંદરથી વૃશ્ચિક રાશિની અંદર ગુરુ મહારાજનું રાશિ પરિવર્તન 10મા મહિનાની અંદર થયું. એ રાશિ પરિવર્તન તમારા જોવા જઈએ તો પંચમ સ્થાનની અંદર થઈ રહ્યું છે, જે સૂર્ય અને મંગળ ઉપર સંપૂર્ણ દ્રષ્ટિ કરી રહ્યું છે. આર્થિક લાભદાયી આ ગુરુ મહારાજનું રાશિ પરિવર્તન છે, અવશ્ય આપને સફળતા આપી શકે અને દરેક પ્રકારના કાર્ય આપના સિદ્ધ કરાવી શકે. ગાયત્રી મંત્ર અને વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ આપના માટે ઉત્તમ રહેશે. જય ગણેશ. બિલકુલ મુકુંદભાઈ, રાજ્યભરમાંથી આપણને અહીંયા કોલ આવતા હોય છે, દરેક શહેરમાંથી કોલ આવતા હોય છે, પણ આજે ખાસ હૈદરાબાદથી કોલ આવી રહ્યો છે. પિનાકિન ભાઈ નામના કોલર આપણી સાથે જોડાયા છે. જે પિનાકિન ભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. મારા બાબા માટે પ્રશ્ન છે. પિનાકિન ભાઈ, જય ગણેશ. જય ગણેશ મુકુંદભાઈ. પ્રથમ તો આપે ઠેઠ હૈદરાબાદથી કોલ કર્યો તે બદલ આપને ઘણી બધી શુભકામના, કે અમારા આ VTV ભવિષ્ય દર્શનનો કાર્યક્રમ ગુજરાત, દેશ, દુનિયા અલગ અલગ જગ્યાએથી જોવે છે અને આટલો બધો અમને પ્રેમ અને લાગણી તમે આપો છો એ બદલ આપ સર્વ દર્શક મિત્રોનો આભાર. બોલો પિનાકિનભાઈ, આપનો પ્રશ્ન શું હતો? જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. જન્મ તારીખ છે બાબાની છે 16/11/1992. જન્મનો સમય? જન્મનો સમય સાંજના 8:07. જન્મનું સ્થળ? હૈદરાબાદ. ઓકે. શું પ્રશ્ન હતો? એક તો બાબા માટે લગ્નનું પૂછવું હતું, લગ્ન ક્યારે થશે
અને જોબ ક્યારે સારી મળશે. અત્યારે અમેરિકામાં ભણી રહ્યો છે. શું અભ્યાસ કરી રહ્યો છે બાબો? એ એમબીએ કરે છે. ઓકે, હવે જુઓ એમના જન્માક્ષર જોવા જઈએ તો મિથુન લગ્ન ઉદિત થયેલું છે. મિથુન લગ્ન ના અધિપતિ બુધ મહારાજ પોતે અસ્તના થઈ અને ઓલરેડી આ છઠ્ઠા સ્થાનની અંદર સૂર્ય રાહુના ગ્રહણ યોગની સાથે બિરાજમાન છે. સપ્તમ સ્થાનની અંદર ધનરાશિનો શુક્ર છે. દર્શક મિત્રો, મેં અમારા ખાસ કરીને પ્રોગ્રામની અંદર આ વસ્તુ ખાસ કીધેલી છે કે જે કોઈ પણ વ્યક્તિના જન્માક્ષરમાં સાતમા સ્થાનની અંદર શુક્ર મહારાજનું પરિભ્રમણ હોય આવા વ્યક્તિઓને દાંપત્ય જીવનના સુખની અંદર તકલીફો સર્જાતી હોય છે. દાંપત્ય જીવનનું સુખ ક્યાંક ને ક્યાંક આવા વ્યક્તિઓને ઓછું મળતું હોય ને. હવે તમારા સુપુત્ર ચિના જન્માક્ષરની અંદર બુધ મહારાજ પોતે અસ્તના છે, સૂર્ય અને રાહુની સાથે ચાલી રહ્યા છે, એટલે કે ગ્રહણ યોગ પણ બની રહ્યો છે. એલર્જીની સમસ્યા અમુક અમુક સમયાંતરે આને રખાવતી હશે. સ્વાભાવિક ચંદ્ર મંગળનો ઉત્તમ લક્ષ્મી યોગ બની રહ્યો છે. જોબની આપે આપના સુપુત્ર ચિના જન્માક્ષર મુજબ કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે સ્વગૃહી શનિ મહારાજ પોતે બિરાજમાન છે અને એ પણ આઠમા સ્થાનની અંદર છે. ભાગ્યસ્થાનના અધિપતિ બની રહ્યા છે. મંગળ ઉપર સંપૂર્ણ દ્રષ્ટિ કરી રહ્યા છે એટલે અવશ્ય પોતે સારી એવી જોબ પ્રાપ્ત કરી શકશે. અને અત્યારે ગોચરની અંદર વૃશ્ચિક રાશિની અંદર ગુરુ મહારાજનું જે ભ્રમણ ચાલી રહ્યું છે એ ભ્રમણ એમના માટે લાભદાયી છે. આગામી સમયની અંદર ધનરાશિની અંદર ગુરુ મહારાજનું ભ્રમણ આવશે, જે બાદ તેમને સારો એવો લાભ મળી શકે. એટલે કે 2019 નવેમ્બર પછી પ્રયત્ન કરવાથી એમને સારી સફળતા મળી શકશે, સારો એવો નાણાકીય લાભ મળી શકશે. વાત કરી આપે લગ્નની, તો લગ્ન જીવનની જો વાત કરવામાં આવે તો આગામી સમય એટલે કે માર્ચ મહિનાની અંદર રાહુ મહારાજનું રાશિ પરિવર્તન થશે. કર્ક રાશિની અંદરથી મિથુન રાશિની અંદર આવશે. એ પછી જો આપ પ્રયત્ન કરશો તો અવશ્ય તમને સફળતા મળી શકે, સારું એવા પાત્ર સાથે લગ્ન થઈ શકે. પોસિબલ હોય તો વિદેશમાં ટ્રાય કરો અથવા વિદેશ રહેતી કન્યા સાથે ટ્રાય કરવાથી અવશ્ય સારો લાભ પ્રાપ્ત થઈ શકે, કારણ કે એમને વિદેશની અંદર સેટ થવાનો યોગ ઉત્તમ બની રહ્યો છે. જય ગણેશ. બિલકુલ મુકુંદભાઈ, રાજકોટથી કાંતિભાઈ નામના કોલર આપણી સાથે જોડાયા છે. જી કાંતિભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. હા, મારા બાબા વિશે પ્રશ્ન છે. આપના બાબાનું શુભ નામ? શુભ નામ હાર્દિક. જન્મની તારીખ? જન્મની તારીખ 27/9/2005. 27/9/2005. જન્મનો સમય? સમય સવારે 10:20. સવારે 10:20. જન્મનું સ્થળ? રાજકોટ. રાજકોટ. તમારા રાજકોટ ની અંદર આવતા 16 તારીખે અમારી ભવિષ્ય દર્શન ની ટીમ દ્વારા સુંદર મજાનો જ્યોતિષ નો પ્રોગ્રામ છે. હાજરી આપજો પ્રભુ. બોલો, શું પ્રશ્ન હતો? મારો બાપો જરાક નબળો છે, જમણામાં હાથમાં ભણે છે, નબળો છે, અને એનું ભવિષ્ય કેવું છે? જો એમનો ભવિષ્યની જો વાત કરવામાં આવે, કોઈ પણ વ્યક્તિના જન્માક્ષરની અંદર જ્યારે પંચમ સ્થાન એ વિદ્યા અભ્યાસનું સ્થાન ગણવામાં આવે અને પંચમ સ્થાન દૂષિત થતું હોય તો આવા વ્યક્તિઓને ક્યાંક ને ક્યાંક અભ્યાસની અંદર રૂકાવટો આવતી હોય છે. ચંદ્ર શનિનો વિષયોગ ચંદ્ર મનનો કારક ગ્રહ છે અને જ્યારે શનિની સાથે વિરાજમાન હોય ત્યારે માઇન્ડ કન્ફ્યુઝ વધારે રહેતો હોય. અને ચંદ્ર શનિનો વિષયોગ મેં એવી વસ્તુ જોયું છે કે એને આડી લત તરફ પણ લઈ જાય. મેં મારા એક પ્રોગ્રામમાં કીધેલું છે કે આ વસ્તુ ક્યાંક ને ક્યાંક અનેક અનેક પ્રોબ્લેમ્સો ક્રિએટ કરાવી શકતા હોય છે. માટે ચંદ્ર શનિનો વિષયોગ, ગુરુકેતુનો વિપ્રચારના યોગ અને સૂર્યકેતુનો ગ્રહણ યોગ માઇન્ડને ભ્રમિત કરાવે, ઇતર પ્રવૃત્તિ તરફ એનું માઇન્ડ વધારે પડતું ડાયવર્ટ કરાવે, થોડો ગુસ્સો વધારે કરાવે, સ્વભાવ ઉગ્ર થવાથી દરરોજ પોતાના પિતાના ચરણ સ્પર્શ કરી અને પોતે ઘરની બહાર નીકળે તો એનો સૂર્ય બળવાન થશે અને લાભની તકો ઉત્તમ પ્રકારની સર્જાતી જણાશે. અભ્યાસની અંદર રૂકાવટો આવી રહી છે તો દર બુધવારે ભગવાન શિવ ઉપર કાળા તલ અને દૂધ ચડાવવાથી પણ સારો લાભ મળી શકશે. જય ગણેશ. બિલકુલ મુકુંદભાઈ, સુરેન્દ્રનગર થી કિરણબેન નામના કોલર આપણી સાથે જોડાયા છે. જી કિરણબેન, આપનો પ્રશ્ન જણાવશો. જય ગણેશ. મારા ભાઈ ની જન્મ તારીખ છે 20/7/1974. 20/7/1974. સમય? સમય બપોરે 2 વાગે. જન્મ નું સ્થળ છે મોરબી. શું પ્રશ્ન હતો બેન? એમને અત્યારે પ્રાઇવેટ ધંધો છે, નીકળી ગયો છે, એટલે એમ કે ઘરના ધંધા ઉપર લેણું છે કે પ્રાઇવેટ ધંધા ઉપર લેણું છે? જો પ્રથમ જોવા જઈએ તો એમના જન્માક્ષરની અંદર તુલા લગ્ન ઉદિત થયેલું છે અને તુલા લગ્નના અધિપતિ શુક્ર મહારાજ પોતે ભાગ્યસ્થાનની અંદર શુક્ર શનિ અને બુધ આ ત્રણેય ગ્રહો સાથે બિરાજમાન છે. એટલે બુદ્ધિ સારી છે, કામ હોય ત્યારે વાણીની અંદર મધુર શબ્દોનો પ્રયોગ કરી લે છે અને અમુક સમયે વાણીના લીધે જ એમના કામ બગડતા જણાય. વાત કરી આપે કે એમને પ્રાઇવેટ બિઝનેસની અંદર લાભ છે કે કઈ રીતે, તો એમના જન્માક્ષરની અંદર સૂર્ય અને ચંદ્ર આ બંને ગ્રહો સાથે બિરાજમાન છે. સૂર્ય મહારાજ 3 અંશના છે, ચંદ્ર મહારાજ 15 અંશના છે.
એટલે કે એકમનો આનો જન્મ બની રહ્યો છે ને, જેના લીધે વધારે મહેનત કરવા છતાં એને સ્વલ્પ માત્રામાં ફળની પ્રાપ્તિ થાય, ક્યાંક ને ક્યાંક શૃંગારની અંદર સારો ઇન્ટરેસ્ટ રખાવે, મોજશોખની અંદર પોતે નાણાકીય વ્યયનું પ્રમાણ બનાવી શકે. સિંહ રાશિની અંદર રહેલા મંગળ મહારાજ કોઈને નાણાં ઉધાર આપે તો પાછા ન આવે, એટલા માટે થોડીક તકલીફ રખાવે. હવે પોતે પોતાનો સ્વતંત્ર વ્યવસાય જો કરવા માટે ઈચ્છતા હોય તો આગામી સમય એમના માટે સારો બની રહ્યો છે. અત્યારે શુક્રની મહાદશા ચાલે છે, કેતુની પ્રત્યંતર દશા ચાલી રહી છે. આગામી 25/4/2019 પછી પોતે પ્રયત્ન કરશે તો અવશ્ય એમને સફળતાઓ મળી શકશે. એક નાગદોષની પૂજા એમના માટે ઉત્તમ કરાવવાની રહેશે. જય ગણેશ.